26 વર્ષ પહેલા ગુરુ ભગવંતે પ્રતિષ્ઠા કરી, આજે 27મી ધજા જયારે દાદાના શિખર ઉપર ચડી રહી છે, જે દાદાના પ્રભાવે કોઈ દુઃખી ખરું? આમાં બધા સુખી. આ સંતોષી નથી એટલે દુઃખી હશો, બાકી કોઈને આમ તકલીફ ખરી? લોકડાઉન આવ્યું, ધંધો બંધ થયો તો પણ કોઈને એવો વિચાર આવ્યો? આજુ ઘણાએ આપઘાત કર્યા, ઘણાએ ધર્મ નથી મળ્યો એને આપઘાત કરવાના વિચાર આવ્યા, ધર્મ નથી પામ્યા એણે આખા પરિવાર સાથે સુસાઇડ કર્યું. રોજ સવાર પડે ને છાપામાં તમે ઘણું બધું જોઈ લીધું, પણ પરમાત્મા જેને મળી ગયા છે ને એને ક્યારેય આવા વિચાર નથી આવતા. આ પ્રભુએ તમને બચાવ્યા છે, આ પ્રભુએ તમને જીવતા રાખ્યા છે, અને આ જ પ્રભુએ તમારો વિકાસ કર્યો છે. એ પ્રભુની જ્યારે બર્થડે કહેવાય, પરમ દિવસે મા સુદ તેરસના દાદાના શિખર પર જ્યારે ધજા, હું તમને શું કન્સેપ્ટ આપું? તમે મને કન્સેપ્ટ આપો, સાહેબ ધજાનું આમ કરીએ, સાહેબ ધજાનું તેમ કરીએ, આવું કંઈક આજથી વિચારતા થઈ જાઓ. અને આ બે દિવસમાં, હમણાં જ મેં પંકજમાં હતા, ગજબ. રોજ એક ઘરે જાય, એક ફ્લેટમાં જાય, આખું ફ્લેટ ભેગું થાય, પ્રદક્ષિણાઓ અપાય, અમે પ્રવચન કરીએ, ગીતો ગવાય, અને દિવસે જાપ થાય, રાત્રે ભાવના ભણાવાય, 24 કલાક લોકો ધજામય બની ગયા હતા. અને જ્યારે શિખરે ધજા ચડી, આખો સંઘ હાજર. આજે આ સંઘમાં કેટલા મેમ્બર્સ? એટલે આમ સ્વામી વાત સાથે થાય તો કેટલા આવે, કારણ કે ફાઇનલ હાજરી તો એમાં જ મળવાની છે. પૂજારીને હમણાં પૂછ્યું કે ભાઈ તમારા સંઘના મેમ્બર કેટલા, તો એ કહી શકે ખરો? ના કહી શકે. પણ સ્વામી વાત સાથે થાય ત્યારે આજુબાજુમાં ગયો તો એ આવી જાય, હો સાણંદ ગયો હોય તો એ આવી જાય કે ભાઈ આજે તો શેષ લેવી જોઈએ. કેટલા? 800 મેમ્બર. અત્યારે પ્રવચનમાં કેટલા, કેટલા પર્સન્ટ કહેવાય? 15%? અબાઉટ. ઓકે, એનો વાંધો નથી. આવતીકાલે મને ખબર છે આ હોલ નાનો પડવાનો છે. આવતીકાલે બરાબર સવારે 6:30 વાગે ઝગમગતા દીવડા, રંગબેરંગી ફૂલડા, એની વચ્ચે 51 ઇંચના ભગવાન શંખેશ્વર પાર્શ્વનાથ. લિટરલી તમને એમ લાગશે કે શંખેશ્વર તીર્થમાં આપણે આવી ગયા છીએ. 51 ઇંચના વ્હાઇટ એન્ડ વ્હાઇટ શંખેશ્વર દાદા અહીંયા વચ્ચે બિરાજમાન હશે. અમે કોર્નર પર, અહીંયા સંગીતકાર ધ્વનિલભાઈ બહુ મસ્ત ભક્તિની અંદર ડૂબાડી દેશે. સૌને એક પેમ્પલેટ આપવામાં આવશે, પ્રભુ પાસનું મુખડું જોવા, અને ભગવાન પાર્શ્વનાથના ચવનથી લઈ ભગવાનના મોક્ષ સુધીની વાતો સંગીતની સાથે, ગીતની સાથે, સ્તુતિઓની સાથે ચાલશે. આખો સંઘ એમાં ઇન્વોલ્વ થાય, અને સરસ મજાની કાલની ભક્તિ કોઈ બાકી ન રહીએ. આજુબાજુમાં રહેતા હોય એને આજે જ સમાચાર આપી દેજો, મજા આવશે.